તો અરવલ્લીના મોડાસામાં સારા વરસાદથી નદીમાં પાણીની આવક માઝુમ નદીમાં પાણીની આવક થઈ છે સિઝનમાં પહેલીવાર નદીમાં પાણીની આવક થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે કારણ કે નદીમાં નીર આવતા બોર અને કૂવામાં પાણીના સ્તર વધશે આ સાથે આગામી દિવસોમાં ખેડૂતોને પોતાના પાક માટે સિંચાઈ માટે પણ પાણી મળી રહેશે જેના કારણે તેમનામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અરવલ્લીના મોડાસામાં સારો વરસાદ જેના કારણે નદીમાં પણ નવા નીર આવ્યા છે માઝુમ નદીમાં પાણીની આવક વધી સિઝનમાં પહેલીવાર નદીમાં સારું પાણી આવ્યું જેના કારણે ખેડૂતો ખુશખુશાલ થયા કેટલાક નદી પરના કોઝવે પણ પાણીમાં ગરકાવ થયા છે જેના કારણે લોકોને પણ કોઝવે પરથી પસાર ન થવા માટેની અપીલ કરવામાં આવી છે તો બીજી તરફ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે હવે વાત અરવલ્લીની કરીએ અરવલ્લીથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ઈટાડીમાં વરસાદી પાણી ભરાયા છે અરવલ્લીના ઇટાડીમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય ઈટાડી ગામમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે અવર માટે રસ્તા પર પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે અરવલીના ઈટાળીના દ્રશ્યો આપ જોઈ છો ગામમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વિસ્તારોમાં રહેણાંક મકાનોમાં પણ પાણી ભરાયા છે જેના કારણે તેમની ઘરવખરીને નુકસાન થયું છે જનજીવન પર અસર થઈ છે ઘૂંટણ સમા પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે સુરત શહેરમાં પણ વરસાદી માહોલ છવાયો છે

તો મેશોમાં ત્રણસો ચાલીસ ક્યુસેક પાણીની આવક જોવા મળી રહી છે અને માઝુમમાં બસો વીસ ક્યુસેક પાણીની આવક થઈ છે તો હજુ પણ સારા વરસાદની ખેડૂતો કાગડોળે રાહ જોઈ રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લામાં સતત વરસાદી માહોલ છે